તો જિલ્લા કલેક્ટરે જે આ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો જે આખો ચિતાર આપ્યો હતો, પરંતુ હજુ જે વડોદરામાં સ્થિતિ જોવા મળી રહી છે તે ઘણી જ વિકટ છે. કારણ કે હજુ પાણી નથી ઓસરી રહ્યા અને વડોદરાવાસીઓને ઘણી જ મુશ્કેલીઓનો સામનો હાલ કરવો પડી રહ્યો છે. વડોદરાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે, લોકોને સ્થળાંતર કરવું જરૂરી બની ચૂક્યું છે. જોકે એનડીઆરએફ દ્વારા પણ ગઈકાલે અનેક લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા. વડોદરાના સમા વિસ્તારમાં લોકોએ જાતે જ સ્થળાંતર કરવું પડ્યું છે, કારણ કે તંત્ર હજુ સુધી ત્યાં મદદે નથી પહોંચ્યું. હજુ પણ પાણી નથી ઓસરી રહ્યા. જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં મેઘરાજા કહેર બનીને વરસ્યા હોય તેમ સતત 20 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વડોદરામાં વરસ્યો, જેને લઈ વડોદરા આખું અત્યારે પાણી જ પાણીથી જોવા મળી રહ્યું છે. સમા વિસ્તારમાં લોકોએ જાતે જ સ્થળાંતર કર્યું. બીજી તરફ દૂધના ભાવ પણ પ્રતિ લીટર 100 પર પહોંચ્યા છે. વડોદરાથી અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે. ભાવેશ, જે પ્રકારે વડોદરામાં અત્યારે પણ પરિસ્થિતિ વિકટ છે, હાલની શું પરિસ્થિતિ? પાણી ઓસરે થોડા સમયમાં કેવી શક્યતાઓ? ચોક્કસથી જિજ્ઞાસા, જે પ્રકારે વડોદરામાં અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદ તો 12 કલાકથી બંધ છે, પણ તેમ છતાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, અને ખાસ કરીને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે. સમા વિસ્તારમાં આપણે છીએ અને ખાસ કરીને VMS ફ્લેટમાં જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે, પાણી હજી સુધી 3 થી 4 ફૂટ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આ ફ્લેટની વાત કરીએ તો 50 જેટલા લોકો આ ફ્લેટમાં હજુ પણ ફસાયા છે. ક્યાંક ને ક્યાંક NDRF કે કોર્પોરેશન ટીમની મદદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી કોઈ પણ અધિકારીઓ નથી પહોંચ્યા. ખાસ કરીને સિનિયર સિટીઝનોને મુશ્કેલીઓ પડી રહી છે, દવાથી લઈને તમામ વસ્તુ અત્યારે નથી મળી રહી. કેટલાક સિનિયર સિટીઝન સાથે વાત કરીશું. આપને ખાસ પૂછવા માંગીશ, છેલ્લા 48 કલાકથી જે પ્રકારે અહીંયા વાતાવરણ છે, વીજળી પણ નથી, કઈ મુશ્કેલીઓ પડી રહી છે? 48 કલાકથી અમે લોકો ઘરની અંદર બેઠા છીએ, કોઈ જાતની કોઈ પ્રકારની અમને લોકોને હેલ્પ મળી નથી. મારી પાસે દવા ખતમ થઈ ગઈ છે. હું અમારા ફ્લેટમાં 3 જણ હાર્ટએટેકવાળા છે, હાર્ટએટેકવાળા પાસે દવા નથી, જેની દવા માટે જવાની અહીંયાથી છાતી સુધી પાણીમાં જવાની જગ્યા નથી. મેં કહ્યું બાકી શું કરીએ અમે લોકો, અમે લોકોને બીજા બધા આવીને બધા પાણી દઈએ. આ ગંદુ પાણી જેટલું પડ્યું છે, બધા ગંદા પાણીમાંથી અમે લોકો વાસણ બાસણ ધોઈએ છીએ, અને પીવાનું પાણી આજુબાજુ વાળા દઈ જાય છે, જેના લીધે અમારા લોકોને અત્યારે અમે લોકો ટકી રહ્યા છીએ. બાકી નિકર ક્યારનું અમારા લોકોની હાલત ખરાબ થઈ જાય. અને ઓફિસ જવાય નહીં, ક્યાંય જવાય નહીં, કોઈ કરાય નહીં. અને ઓફિસથી જયારે હું છૂટો કાલે હું આવ્યો હતો ત્યારે મારે તાકાત નથી આવવાની હર્ષેલાના હિસાબે, તો એક ભાઈ મને કંધા પર બેસાડીને મને ઘર સુધી અહીંયા ગેટ સુધી મૂકી ગયા. મહિલાઓ છે, નાના બાળકો છે, સિનિયર સિટીઝન છે, કયા કઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? લોકો બધા ઉરુમિસ કોલ ના સમાચાર, રાત્રિ બજાર અને સિદ્ધાર્થ બંગલો ત્યાં જ બધા જઈ રહ્યા છે. ટીવી ઉપર ત્યાં જ સમાચાર આવે છે. અહીંયા કાયમ ની તકલીફ છે, કોઈ ન્યૂઝ વાળા આવતા નથી, કોઈ કોર્પોરેશન વાળા આવતા નથી. અહીંયા પંપ લગાડીને પાણી બહાર ખેંચે, લોકોને ટ્રેક્ટર કે કશું હોડી ગટરોમાં પાણી બહાર ખેંચાવ્યા, હોડી બુડી વ્યવસ્થા કરીને લોકોને લઈ જઈએ કે ચા પાણીની કે એની કશાની વ્યવસ્થા કરે. અહીંયા કોઈ આવતું જ નથી. કાયમ વર્ષોથી અહીંયા અમુક પાછળના વિસ્તારોમાં છે એવી સમસ્યા, પણ અહીંયા કોઈ આવતો નથી. ત્યાં મોટા મોટા નામ છે, રાત્રિ બજાર છે, સિદ્ધાર્થ બંગલો છે, ઉરુમી સ્કૂલ છે, જય અંબે સ્કૂલ છે, મોટા મોટા સ્પોર્ટ બસ બસ અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મોટું નામ છે, પણ તો અહીંયા કોઈ આવતું નથી. આટલા બધા 4 કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ છે, સમાનજ છે, અહીંયા સિનિયર સિટીઝનો છે, નાના નાના છોકરા છે, દૂધ નથી, દૂધ વગર છોકરાઓ રહી શકતા નથી. પાણી દૂધ લોકો આપી જાય છે પાણીમાં, પાણી ચાર્જિંગ કરો, મોબાઈલ બેટરી એ નથી, લોકો અત્યારે કરી કાયમનો પ્રોબ્લેમ છે. કોઈ વ્યવસ્થા નહીં કરતા, રસ્તો ઊંચો વ્યવસ્થા થવાની નથી, પણ તમે ગટરો વધારો, ચોમાસામાં વ્યવસ્થા કરી રાખો, પ્રી પોન્સન તૈયારી, અહીંયા સાધનો મૂકી રાખો, કોર્પોરેશનના મજૂરો અહીંયા લગાડો, કશું નહીં કરતા. ખાસ કરીને વાત કરીએ, પાછળ ઇલેક્ટ્રિક બોલ પણ છે, ઘણા બધા મીટરો લાગેલા છે, ક્યારેક ઇલેક્ટ્રિકની કે વીજળીની પરેશાની થાય તે બાબતે શું વાત કરશો? આ નીચે હતા, અહીંયા નીચે હતા મીટર બોર્ડ, ખર્ચો કરાવીને અમે ઉપર લઈ લીધા. હવે એમને કરવું હોય તો ખાલી બાજુબાજુની બધી બિલ્ડિંગમાંથી એક જ બિલ્ડિંગમાં કરંટ ઉતરે છે, હવે ત્યાંની મેઇન લાઈન બંધ કરીને વીજળી એક વાર ચાલુ કરી શકાશે. એમને કરવી હોય તો જોઈને ચેક કરીને, પણ આવા તૈયાર નથી, ફોન ઉપાડવા તૈયાર નથી વીજળી બોર્ડ વાળા, આવીને એક વાર ચાલુ કરી દે. અમારું ઊંચું છે, એટલે સુધી તો પાણી આવ્યું નથી અહીંયા, એટલે તો આવ્યા પણ નહીં હજી તરત. તો એક વાર વીજળી આવે તો લોકોને લાઇટ પાણી વીજળી સમાચાર જોઈ શકે, લોકોને સંડાસ બાથરૂમ નાવા ધોવાનું થઈ શકે, કશે કોઈ વ્યવસ્થા નથી. 2 દિવસ આજે 3જો દિવસ એમને બેઠા છે લાઇટ પાણી વીજળી વગર, દૂધ દૂધ કસ્તા વગર.
ખાસ કરીને મહિલાઓને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, કેટલીક મહિલાઓ સાથે વાત કરીશું. ખાસ આપને પૂછવા માંગીશ કે ગઈકાલથી જે રીતે વાતાવરણ છે, વસ્તુઓ લાવવા જવા લઈ જવા માટે તકલીફ પડી રહી છે, અત્યારે કઈ રીતે આપ જીવી રહ્યા છો? બીજા બધા અમને સામાન આપી જાય છે. અમે ક્યારે પીવાનું પાણી લેવા ગયા તો ત્યાં અડધા સુધી પાણીમાં ગયા, સામે બોટલો આપી ગયા, ત્યારે અમે ઘરમાં પાણી લાવ્યા. ત્યાં સુધી પાણી ઘરમાં હતું નહીં, પીવાનું પાણી હતું નહીં, કશું હતું નહીં, ઘરમાં લાઇટો નથી, છોકરાઓ નાના છે, અમે 40 રૂપિયા ખાવાનું ઘરે પણ રહી. આપણે સાથે વાત કરીશ, ખાસ કરીને જે મુશ્કેલીઓ પડી રહી છે, કોઈ પણ સરકારી અધિકારી સુધી નથી પહોંચ્યા અને વીજ પોલ પણ ખૂબ જ નજીક છે, શું કહેશું? એકચ્યુઅલી દર વર્ષનો આ નીચાણવાળો ભાગ છે, એટલે દર વર્ષની તકલીફ છે. દર વર્ષે અહીંયા આ રીતનું નીચેના ઘરમાં પાણી ભરાઈ જાય છે, તો એના માટે યોગ્ય પગલાં લેવા માટે કંઈક જરૂરિયાત થાય તો સારું છે, ટાઈમનું સોલ્યુશન થાય તો સારું છે. વરસાદી ગટર બની છે પણ એનો એટલો બધો ઉપયોગ નથી થતો. હા, દર વર્ષે વરસાદ પડે છે એટલે 4-5 ઇંચ વરસાદમાં બી આ ભાગમાં પાણી ભરાઈ જાય છે, એવું થાય છે. એટલે દર વર્ષે તકલીફ છે. હા, એવું છે, ટાઈમની તકલીફ છે, તો એના માટે સોલ્યુશન થાય થવું ઘણું જરૂરી છે. નહીં તો કોઈની ડેથ બી થઈ શકે છે યા કોઈ બીમાર બી પડી શકે છે, એવું થઈ શકે છે. ખાસ કરીને આજે પાણી ભરાયેલું છે ત્યાં ગેસની પણ લાઇન છે, ત્યાં ખાડો પડી ગયો છે, ક્યાંક ને ક્યાંક લોકોને ખાડામાં 12-2-3 વખત પડી જવાના પણ સમાચાર સામે આવ્યા છે. હા, એટલે ખાડોનું પુરાણકામ બરાબર નથી થયું, કોમ્પેક્શન એનું જે જોઈએ બરોબર નથી થયું, એના લીધે જે પાણી ભરાય ને એના લીધે ત્યાં કાળો પડી ગયો છે, એમાં છે. એટલે લાકડી લઈ લઈને અમે તકેદારી સાથે જઈએ છીએ. તો જે રીતે જિજ્ઞાસા લોકો જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી મુશ્કેલીઓ છે, 48 કલાકથી વીજળી નથી, પીવાનું પાણી નથી, ખાવા માટે કોઈ પણ વસ્તુઓ નથી, ત્યારે લોકો પણ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સ્થાનિક તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તેમની તેમની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે. જિજ્ઞાસા આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વડોદરાના સમા વિસ્તારના લોકોની પરિસ્થિતિ હાલ વિકટ, કારણ કે તંત્ર હજુ મદદ નથી પહોંચ્યું. તમામ લોકો હાલ ભારે પાણીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે લોકોના ઘરોમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે, લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ તમામ ઘર વખરી પણ અત્યારે પાણીમાં ડૂબી ચૂકી છે, જ્યાં ભારે વરસાદ અને ઉપરથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાને કારણે પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યાં જ જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુના ભાવ પણ મોંઘા થયા છે. વરસાદના 18 કલાક વીતવા છતાં પણ હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વડોદરા શહેર જાણે કે આખું અત્યારે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગામી 12 કલાક સુધી પાણી ઓસરે તેવી કોઈ શક્યતા હાલ નથી દેખાઈ રહી.